વિકાસના કામો થયેલા છે અને અહીં બાળકોને પૂરતું શિક્ષણ પણ આપવામાં આવે છે. ભુજ તાલુકામાં આવેલ નાગોર ગામની અમારી કચ્છ કેર ટીવી ન્યૂઝ ચેનલની ટીમે મુલાકાત લીધી હતી તો ગામના વિકાસ અંગે સરપંચશ્રી સાથે ખાસ વાતચીત કરવામાં આવી. વાતચીત દરમિયાન સરપંચશ્રીએ જણાવેલ કે ગામમાં વિકાસના કામ જોવા જઈએ તો ગટર લાઇન, સીસી રોડ, ઇન્ટરલોક અને એલઈડી લાઇટ લાગી રહી છે. આમ આ કામો ચાલુ છે તો ઇન્ટરલોકનું કામ પણ ચાલુ છે, તેમજ સ્કૂલ અને આંગણવાડી વિશે. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, તેમજ ગામની અંદર 3 આંગણવાડી પણ આવેલી છે, તેમાં બહેનો દ્વારા સંચાલન પણ કરવામાં આવ્યું છે. હાઈસ્કૂલમાં 9 અને 10 વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણવત્તાવાળું પરિણામ મેળવ્યું છે. તો આ વિશે સાંભળીએ સરપંચશ્રીના શબ્દોમાં. વિકાસના કામમાં હાલે 14 નાણાં પંચના કામ ગામમાં ચાલુ છે, જેમાં ગટર રોડ છે, સીસી રોડ છે, ઇન્ટરલોક છે અને એલઈડીના પણ સમજી ગયો અને લગભગ 1.5 લાખની એલઈડી લાગી ગઈ છે. બાકી હજી 1.5 લાખની તાંત્રિક મંજૂરી મળવાને આરે છે. તો લગભગ મારી ગામની અંદર આખા ગામની અંદર એલઈડી લાઇટ લાગી ગયેલી છે. તાલુકા પંચાયત દ્વારા અમુક કંપનીઓ નક્કી કરેલી છે, જેમાંથી ફિલિપ્સ છે, એવી સ્ટાન્ડર્ડ કંપની જે રજીસ્ટર એવી નક્કી કરી, એ જ કંપનીની એલઈડી લેવાની. અને મેં ભુજથી પાયલ્સ એજર સેલ્સ એજન્સીમાંથી લીધેલી છે અને ફિલિપ્સ કંપનીની લીધેલી છે. ઇન્ટરલોકમાં હાલે પંચાયતની સામે વથાણ ચોક, એમાં 2 લાખ રૂપિયાના ઇન્ટરલોકનું કામ ચાલી રહ્યું છે. પછી 2 લાખ રૂપિયાના ઇન્ટરલોક નાગોર ગામમાં હિન્દુ સમશાન, મોમેડિયન સમશાન, બાવાજી સમશાન અને લુહારવાસ અને મુકેશ મંજીના ઘર પાસે 1 લાખ રૂપિયાના લીંટલોક આવા કામ અત્યારે નાણાં કચ્છના ચાલી રહ્યા છે. સ્કૂલમાં જોવા જઈએ તો અમારી ગામની અંદર જે પ્રાથમિક શાળા છે એમાં સારામાં સારું શિક્ષણ ચાલી રહ્યું છે અને મારી ગામની અંદર આંગણવાડીની 3 આંગણવાડી આવેલી છે અલગ અલગ વિસ્તારોમાં, એમાં પણ સારું એવું આંગણવાડીના બહેનો તરફથી સંચાલન થયું છે. પછી હાઈસ્કૂલમાં જોવા જઈએ તો રશ્મિત ફાઉન્ડેશન ટ્રસ્ટ યુકે એના દ્વારા ખૂબ સારામાં સારું 9 અને 10 બે ક્લાસ ચલાવી રહ્યામાં આવે છે. અને એમાં જે રશ્મિત ફાઉન્ડેશન ટ્રસ્ટ છે, છેલ્લા 10 વર્ષથી મારી ગામની અંદર સંસ્થા સ્કૂલ ચલાવી રહી છે. એમાં એનો રેકોર્ડ રહ્યો છે કે છેલ્લા 10 વર્ષથી 95-100% રિઝલ્ટ સારામાં સારું આવે છે. જે તે ટાઈમે સમસ્યા તો ગામની અંદર બહુ હતી, જેમ કે ગટર, પાણી, રોડ રસ્તાની સમસ્યા બહુ હતી, પણ લોકોએ આવી નક્કી કર્યું કે કોઈ વિકાસ થાય ગામનો એવો આપણે સરપંચ ચૂંટીએ કે ગામ લોકોના સહયોગથી સારા સારા વોટોથી અમને વોટ આપી અને વિકાસ બનાવ્યો અને બધે લોકોની સમસ્યા, જેમ કે મેન ગામમાં પ્રશ્ન હતો પાણીનો, તો પાણી પુરવઠા શાખા ભુજમાંથી આપણે 16 લાખ રૂપિયાની અછતની ગ્રાન્ટ મળેલી, એમાંથી નવો બોર, પાઇપલાઇન બધું કમ્પ્લીટ કામ ચાલુ થઈ પાણી ગામને સારામાં સારું પાણી મળી ગયું છે. અને ગટરના જે પ્રશ્ન હતા એ જે અમુક ગટર લાઈન ડેમેજ થઈ ગઈ હતી અથવા બ્લોકેજ થઈ ગઈ હતી એ કાઢી અને આખી પીવીસી નવી લાઈન 200 ડાયાની પીવીસી લાઈન નાખી અને લોકોની ગટરની સમસ્યા નાગોર ગામમાં લગભગ સમજી લો 95-100% ગટરની સમસ્યા પૂર થઈ ગયેલી છે અને પાણી પણ ગામને ટાઈમસર અને સારામાં એવું સારું અત્યારે હાલમાં પાણી મળે છે. પાણીનો બોર અત્યારે હાલે જે આપણે ત્રંબાઉ નદી છે, મીઠી નદી કહેવાય, મીઠી નદીને કાંતે આપણે બોર બનાવેલો છે પાણી પુરવઠા શાખા દ્વારા અને સારામાં સારું સમજી લો 1600-1700 TDS જે કોઈ પીવા લાયક પાણી લેખાય એ પીવાનું પાણી મળી રહે છે ગામ લોકોને. લગભગ અંદાજિત 2-3 કિલોમીટર પીવીસી 90 ડાયાની લાઈન નાખી દીધી છે એ લોકોએ અને ત્યાં એક બોર ઉપર નાનું એવું કેબિન બનાવી આપ્યું છે અને અત્યારે સારા સારું પાણી મળી રહે છે અને ગામ લોકોને, નાગોર ગામ લોકોને જેટલું જોડતું પાણી હોય સારામાં સારું પાણી મળી રહે છે. આમ નાગોર ગામના સરપંચશ્રીએ મુલાકાત દરમિયાન ખુલાસો તો કર્યો છે કે ગામમાં જે વિકાસના કામ છે તે પૂરા કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી છે અને ગામ લોકોના હિત માટે આ તમામ કામ પૂરા કરવામાં આવશે તેવું સરપંચશ્રીએ જણાવેલ. નાગોરમાં જૂથ પંચાયત નથી, એક નાગોર અને એક બાજુમાં આવેલું વાંટ છે, પુરાસર વાંટ, બસ બે જ ગામમાં પંચાયતમાં સમાવેશ થાય છે. હા, ના પોલીસ ચોકીની આમ તો સુવિધા કોઈ છે નહીં, પણ બને એટલું અમારા ગામની અંદર કોઈ અણબનાવ કે કોઈ એવા કિસ્સાઓ થતા નથી અને થતા હોય તો અમે નાગોરથી માત્ર 5 કિલોમીટર આવેલું છે ભુજ, તો અમને 2-5 મિનિટમાં જે કાંઈ પોલીસની જરૂરિયાત હોય સારામાં સારું બી ડિવિઝનનો સહકાર મળી રહે છે. આમ તો જોવા જાય તો અમારી ગામની અંદર હિન્દુ, મુસ્લિમ પણ એકબીજાની સાથે
બધા વ્યવહારનો સંકળાયેલા છે, જેથી આવો કોઈ હજી સુધી કોઈ આવો બનાવ બનતા નથી. અને કદાચ એવા નાના બનાવ બનતા હોય તો અમે ગામ લીધે વડીલોને બોલાવી અને મામલો હલ કરી લઈએ છીએ. ખાસ અત્યારે તો બહુ મોદી સાહેબની સરકાર છે, સારામાં સારા નાણાં પંચના એવા એક્ટિવિટીના સારામાં સારા અત્યારે ગ્રાન્ટ મળે છે. અને જો સરપંચ થોડોક સારું ગામનું ઈચ્છતો હોય તો એવું અશક્ય વસ્તુ નથી, આ તો સરકાર પાસે લેવાવાળા જોઈએ છે. બહુ ગ્રાન્ટ મળે છે બહુ, જેને કરીને આપણે એવું ન બને કે આપણે કોઈ કામ ગામમાં ન કરી શકીએ. ગમે એવું કામ હોય આપણે સરકારશ્રી સ્વરૂપ ખૂબ ગ્રાન્ટ મળે છે અને વિકાસના કામ સારા એવા થઈ રહ્યા છે. અને ખરેખર થોડાક સરપંચે ગામ પ્રત્યે લાગણી રાખવી જોઈએ, ભાવના રાખવી જોઈએ. તો કોઈ એવું કામ નથી કે અત્યારે ગામની અંદર ગમે એ કામ હોય એ શક્ય જેવું છે જ નહીં. એટલે મારી ગામની હાલમાં ભલે દારૂ અમુક જીવાને પીતા હશે, પણ એવી કોઈ મારી ગામની અંદર આ વસ્તુ બનાવવામાં નથી આવતી. આજુબાજુના ગામડામાં જે બનાવતા હોય લોકો અને આ લોકો બહાર ગામની બહાર આપતા હોય, પણ એ ખરેખર વાત તો એ દારૂવાળી ખોટી છે. કારણ કે આ દારૂમાં મેં એવું સાંભળેલું છે કે અમુક જાતના કેમિકલો નાખી, જેમ કે ટ્યુબ આવે છે, પછી આ યુરિયા ખાતર એવું નાખતા હોય, પણ ખરેખર એ જુવાનીઓને ન પીવો જોઈએ. અને ખરેખર એ શરીર માટે બહુ ખોટી વસ્તુ છે અને એ હમણાંની પણ લાંબે સમય બહુ અસર કરે છે. પણ મારી ગામની અંદર આવતી કોઈ દારૂ બનાવવાની કોઈ ઘટના બની નથી અને ચાલુ પણ નથી. આજુબાજુના ગામના કદાચ હશે અને અમારા જુવાને જાતા હશે લેવા, પણ ખરેખર એ પણ વસ્તુ ન હોવી જોઈએ. વાત સાચી છે, પણ એ ખરેખર જુવાન લોકોએ સમજવું જોઈએ કે પૈસા દઈને આપણે ઝેર શરીરમાં નાખીએ છીએ બહુ ખોટું છે. અને એની પાછળ પરિવારનો પણ વિચાર કરવો જોઈએ કે મારી પાછળ મારો પરિવાર નિર્ભર છે, અને જો હું જ આવી પ્રવૃત્તિમાં સંકળાયેલો છું, મારે શરીરને નુકસાન થશે તો મારો પરિવાર નિર્ભર કઈ રીતે થશે, એ પણ જોવાની ચોક્કસથી વિચારવું જોઈએ પોતાનું ભવિષ્યનું.